हेलो फ्रेंड्स, आज आप सिंधु खीणी सभ्यता में जो प्रतीकों आपेला हो चिन्हों एनु महत्व आप जाणवी के शू कहवा मागे छे। तो के स्वस्तिक तो के सूर्य उपासना माटे, शिव तो के योगेश्वर माटे, तावीज तो के प्रजनन शक्ति प्रतीक दर्शावे छे, बड़द तो के शिवनु वाहन दर्शावे छे, बकरी बलि माटे उपयोग थाय छे, नाग पूजा माटे, भैंस देवताओं शत्रु पर विजय मेळवा माटे, कासानी नर्तकी मनोरंजन माटे, युगल कबर सती थवानी परिकल्पना दर्शावे छे। आवी रीतना प्रतीक अने तेनुं महत्व के शुं दर्शावे छे तेना विशे माहिती आपणे आमां जाणी। हवे आपणे धर्म विशेनी थोड़ी माहिती आमां आपेली छे, जे हुं तमने जणावी दउं। तो के सिंधु खीण सभ्यतामां मंदिरनो अभाव हतो, पद्मासनमां बેઠેલા ઈશ્વરમાં શ્રદ્ધા અને પ્રકૃતિની પૂજા કરે છે, નિરાકાર ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, મોહી જદડો પદ્માસનમાં બેઠેલા પુરુષની મૂર્તિ મળેલી છે, એમ ટૂંકમાં પશુપતિ શિવને કહેવામાં આવે છે, અને સ્વસ્તિકની મહોર મળેલી છે જે સૂર્ય પૂજાનું પ્રતીક જણાવવામાં આવે છે, પછી માતૃદેવીની મૂર્તિ મળે છે જે ટેરાકોટા માંથી બનાવેલી હોય છે, પછી શંખાકાર પાષાણનું વસ્તુ મળે છે, લિંગ અને યોનિની પૂજા કરતા હોય તેવી માહિતી મળે છે, પછી લોથલમાંથી આપણને શું મળે છે તો અગ્નિની વેદીઓ મળે છે અને વિશાળ સ્નાનાગર મળે છે, એવી રીતના કાલીબંગામાંથી પણ અગ્નિની વેદી મળે છે, બંનેમાંથી અગ્નિની વેદી મળે છે લોથલ અને કાલીબંગામાંથી, અને આ સ્વસ્તિક છે એ ચતુર્ભુજ બ્રહ્માનું પ્રતીક માનવામાં વતન આવે છે અને જે મોહેંજોદડોમાંથી મળેલું છે। થેન્ક યુ।